एवरीवन स्टूडेंट स्टैंडर्ड 5 सब्जेक्ट है इंग्लिश 2 ग्रामर सॉरी हाँ ग्रामर ने कॉम्पोजिशन एम अपने जोवानुं छे चैप्टर नंबर 7 डब्ल्यू एच क्वेश्चन नो मतलब शुं थाय छे के इंग्लिश में मोटे भागे तमे कोई पण प्रश्न बनावो तो प्रश्न की शुरुआत डब्ल्यू एच थी थाय जेम के हू तो डब्ल्यू एच ओ वेर तो डब्ल्यू एच ई आर ई विच तो डब्ल्यू एच आई सी एच बराबर वेर तो डब्ल्यू एच ई आर ई बराबर तो डब्ल्यू एच थी शुरुआत थाय छे तो आ चेप्टर में पण आपणे एवुं जोवानुं छे तो पहला तमने एक्जाम्पल आप्युं छे के हु वोट अने वेर बराबर आ शब्दों प्रश्नार्थ छे हु वोट अने वेर बाकी तमने आवतुं नथी पण वाय पण छे डब्ल्यू एच वाय वाय एटले केम पछी वेन डब्ल्यू एच ई एन वेन वेन एटले क्यारे बराबर ए तमारा सिलेबस मां आवतुं नथी आगळ छठ्ठा धोरण मां आवशे तो डब्ल्यू एच ओ हू एटले शुं थाय तो के कोण डब्ल्यू एच ए टी वोट एटले शुं थाय तो के शुं अने डब्ल्यू एच ई आर ई वेर वेर एटले शुं थाय तो के क्या बराबर अहींया लखी दईए के हू एटले कोण પછી વોટ એટલે શું અને વેર એટલે ક્યાં ઓકે તો એના બેઝ ઉપર તમારું લોકોનું આ ચેપ્ટર છે તો સ્ટાર્ટ કરીએ પહેલા એ લોકોએ હુના 6 એક્ઝામ્પલ આપ્યા છે પછી વોટના 4 એક્ઝામ્પલ છે અને વેરના 4 એક્ઝામ્પલ હુ ઇઝ ટોલ એટલે કે કોણ ઊંચું છે તો આન્સર લખ્યો છે મહેશ ઇઝ ટોલ કે મહેશ ઊંચો છે હુ ઇઝ અ ટીચર કોણ શિક્ષક છે તો ગીતા ઇઝ અ ટીચર તો ગીતા શિક્ષક છે હુ ઇઝ ઓન ધ ફાર્મ ખેતરમાં કોણ છે રામજીભાઈ ઇઝ ઓન ધ ફાર્મ રામજીભાઈ ખેતરમાં છે અથવા તો ખેતરમાં રામજીભાઈ છે બરાબર આ એટલે સ્પીડમાં બોલું છું કે કારણ કે આ બુકમાં આપેલું છે પેજ નંબર 106 106 નંબરના પેજ ઉપર આપેલું છે હુ ઇઝ ઇન ધ બસ બસમાં કોણ છે ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ બસ કે બસમાં વિદ્યાર્થીઓ છે હુ ઇઝ રનિંગ કોણ દોડી રહ્યું છે પાર્થ ઇઝ રનિંગ પાર્થ દોડી રહ્યો છે હુ ઇઝ શાઉટિંગ કોણ બૂમો પાડી રહ્યું છે ધ બોયઝ આર શાઉટિંગ કે છોકરાઓ બૂમો પાડી રહ્યા છે બરાબર આ હતા હુના ક્વેશ્ચન પછી છે વોટ વોટ એટલે શું થાય કે શું વોટ ઇઝ મિસ્ટર શાહ શ્રીમાન શાહ શું છે એટલે કે કોણ છે તો મિસ્ટર શાહ ઇઝ અ ટીચર કે શ્રીમાન શાહ અથવા તો શ્રી શાહ કોણ છે તો કે શિક્ષક છે વોટ ઇઝ ધેટ તો કે પેલું શું છે બરાબર ધેટ તમને બધાને ખબર છે કે દૂરની વસ્તુ માટે વપરાય ધેટ ઇઝ અ કેટ તે બિલાડી છે અથવા તો પેલી બિલાડી છે વોટ ઇઝ રાજ ડુઈંગ રાજ શું કરી રહ્યો છે તો રાજ ઇઝ પ્લેઇંગ રાજ રમી રહ્યો છે વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ બાળકો શું કરી રહ્યા છે ધ ચિલ્ડ્રન આર સિંગિંગ બાળકો ગાઈ રહ્યા છે વેર ઇઝ આશા આશા ક્યાં છે આશા ઇઝ ઇન ધ કિચન આશા રસોડામાં છે વેર ઇઝ મયંક મયંક ક્યાં છે મયંક ઇઝ બિહાઇન્ડ એ ટ્રી મયંક ઝાડની પાછળ છે વેર આર ધ ચિલ્ડ્રન બાળકો ક્યાં છે ધ ચિલ્ડ્રન આર ઇન ધ ગાર્ડન બાળકો બગીચામાં છે વેર આર યોર બુક્સ તમારા પુસ્તકો ક્યાં છે માય બુક્સ આર ઇન માય બેગ બરાબર તો આ બુકમાં આપેલું જ હતું પેજ નંબર 106 અને 107 ઉપર હવે એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે એમાં તમને બે એક્ઝામ્પલ આપેલા છે એક્ઝામ્પલ ઉપરથી ટોટલ હા 25 એક્ઝામ્પલ તમારે કરવાના છે આજે જેટલા થાય એટલા કરીએ બાકીના નેક્સ્ટ વિડીયોમાં કરીશું તો મનન ઇઝ કિકિંગ ધ બોલ એનો મતલબ શું થાય છે કે મનન દડાને અથવા તો બોલને લાત મારી રહ્યો છે ઇઝ કિકિંગ એટલે ચાલુ ક્રિયાપદ થઈ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એ તો આપણે એક ચેપ્ટરમાં જોઈ ગયા બરાબર તો હુ ઇઝ કિકિંગ ધ બોલ આપણે શું કરવાનું છે કે હુ અને વોટથી પ્રશ્ન બનાવવાનો છે હુ એટલે કોણ કે કોણ દડાને લાત મારી રહ્યું છે અને વોટ એટલે કે મનન શું કરી રહ્યો છે બરાબર તો વોટ ઇઝ મનન ડુઈંગ ઓકે પછી ધ ગર્લ્સ આર ટોકિંગ છોકરીઓ વાતો કરી રહી છે તો હુ ઇઝ ટોકિંગ બરાબર કે કોણ વાતો કરી રહ્યું છે અને બીજું છે વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ કે છોકરીઓ શું કરી રહ્યું છે શું કરી રહી છે બરાબર
तो जुओ पेज नंबर 108 नंबर ना पेज ऊपर थी एक्टिविटी कराऊं छु बराबर। आ पेज ऊपर 1 થી 11 એક્ટિવિટી આપેલી છે, દરેક ની નીચે પ્રોબેબિલિટી આપેલી છે। તો અહીંયા બોર્ડ ઉપર હું દરેક માં ક્વેશ્ચન લખીશ અને નીચે બે આન્સર લખીશ। તમારે વિડિયો વચ્ચે પોઝ કરીને હુ અને વોટ થી બનતા ક્વેશ્ચન ના ક્વેશ્ચન લખી રહેવાના રહેશે। ઓકે ચલો સ્ટાર્ટ કરીએ એક્ટિવિટી 1। चलो पहलू शू छे, राज इज स्विमिंग। राज तरी रह्यो छे, पानीमां तरवू एने स्विम कहेवाय। अने आ चालू क्रिया छे, प्रेजेंट कंटीन्यू टेन्स एटले पाछळ आईएनजी लागे के राज तरी रह्यो छे। तो हवे आपणे पहेलो क्वेश्चन शेनाथी बनावानो छे, तो के हू थी। तो शुं थशे कि कोण तरी रह्युं छे, तो शुं आवशे हु इज स्विमिंग। अने बीजुं शुं छे के शू एटले के राज शू करी रह्यो छे, तो वोट इज राज डूइंग। ओके ए प्रमाणे बनावानुं छे। ओके तो चलो अहीं लखीए, पहेलो सनदी बनावानो छे हु, तो જો રાજ ઇઝ સ્વિમિંગ એટલે કે રાજ તરી રહ્યો છે, તો હુ ઇઝ સ્વિમિંગ બરાબર કે કોણ તરી રહ્યું છે, અને વોટ ઇઝ રાજ ડુઇંગ કે રાજ શું કરી રહ્યો છે। ઓકે ચલો નેક્સ્ટ જોઈએ, નિખિલ ઇઝ રીડિંગ એ બુક, નિખિલ ચોપડી વાંચી રહ્યો છે, તો હુ ઇઝ રીડિંગ એ બુક કે કોણ ચોપડી વાંચી રહ્યું છે, અને વોટ ઇઝ નિખિલ ડુઇંગ કે નિખિલ શું કરી રહ્યો છે। ઓકે Nikhil is reading a book। જો હવે આ વસ્તુ તમને વારંવાર કીધી છે કે સાદું સેન્ટેન્સ હોય, સાદું વાક્ય હોય, તો વાક્યની પછી પાછળ ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ આવે, અને આપણે હુ અને વોટ થી પ્રશ્ન બનાવીએ છીએ, ક્વેશ્ચન બનાવીએ છીએ, તો એની પાછળ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન આવશે। અને કોઈનું પણ નામ જેમ કે રાજ છે, નિખિલ છે, એ સેન્ટેન્સમાં ગમે ત્યાં આવે તો એનો ફર્સ્ટ લેટર કેવો લેવાનો, કેપિટલ લેવાનો। આટલું કહેવા છતાં બી તમે લોકો વર્કશીટમાં મિસ્ટેક કરતા હો છો બરાબર। ચલો ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ, કે છોકરાઓ પતંગ ચગાવી રહ્યા છે, બહુ વચન છે એટલે આર આવશે। તો શું થશે કે હુ આર ફ્લાઇંગ કાઇટ્સ, કે કોણ પતંગ ચગાવી રહ્યું છે, અને બીજું શું થશે કે વોટ આર બોયઝ ડુઈંગ, કે છોકરાઓ શું કરી રહ્યા છે। ઓકે ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ। Well,
હુ આર ફ્લાઇંગ કાઇટ્સ, કોણ પતંગ ચગાવી રહ્યું છે, અને વોટ આર બોયઝ ડુઈંગ, કે છોકરાઓ શું કરી રહ્યા છે. ઓકે, ચલો ચોથું. રાજ એન્ડ અમર આર ક્લાઇમ્બિંગ એ ટ્રી. ક્લાઇમ્બિંગ એટલે ચડવું, બરાબર, ટ્રી એટલે જળ. ઓકે, આ વસ્તુ આપણે આગળ આવી ગઈ હતી કે રાજ અને અમર ઝાડ ઉપર ચડી રહ્યા છે. તો પહેલું શું આવશે? હુથી. તો હુ આર ક્લાઇમ્બિંગ એ ટ્રી, કોણ ઝાડ ઉપર ચડી રહ્યું છે. અને પછી બીજું એવું પૂછવાનું છે કે રાજ અને અમર શું કરી રહ્યા છે, તો વોટ આર રાજ એન્ડ અમર ડુઈંગ, બરાબર, કે રાજ અને અમર શું કરી રહ્યા છે. ઓકે, ચલો, કેટલા હું આયા? ચોથું. પાંચમું, કિરણ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. કિરણ નામ છોકરાનું પણ હોય ને છોકરીનું પણ હોય. અહીં આપણે છોકરાનું નામ લઈએ કે કિરણ દૂધ પી રહ્યો છે. તો હુ ઇઝ ડ્રિંકિંગ એ મિલ્ક, કે કોણ દૂધ પી રહ્યું છે. અને વોટ ઇઝ કિરણ ડુઈંગ, કે કિરણ શું કરી રહ્યો છે. ઓકે, કિરણ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. છઠ્ઠું, ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ. સ્કૂલ હોય એમાં જે પટાવાળો હોય એને શું કહેવાય? પ્યુન. કે પટાવાળો બેલને રિંગ એટલે વગાડવો, ઘંટ વગાડી રહ્યો છે. તો હુ ઇઝ રિંગિંગ ધ બેલ, કે કોણ બેલ વગાડી રહ્યું છે. અને વોટ ઇઝ ધ પ્યુન ડુઈંગ, કે પટાવાળો શું કરી રહ્યો છે. ઓકે, ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ. સાતમું, ધ ચિલ્ડ્રન આર લર્નિંગ ગ્રામર. ગ્રામર એટલે વ્યાકરણ. અત્યારે તમે લોકો જે ભણો છો એ વ્યાકરણ જ છે, કે બાળકો વ્યાકરણ ભણી રહ્યા છે, અથવા તો લર્નિંગ એટલે શીખી રહ્યા છે, બરાબર. તો શું થશે? હુ આર લર્નિંગ ગ્રામર, કે કોણ વ્યાકરણ શીખી રહ્યું છે. અને વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ, કે બાળકો શું કરી રહ્યા છે. ધ ચિલ્ડ્રન આર લર્નિંગ ગ્રામર.
What are those? You say? चलो आठ हूँ. The girls are skipping. દોડા કૂદે એને શું કહેવાય? સ્કીપિંગ કહેવાય. કે છોકરીઓ દોડા કૂદી રહી છે તો હુ આર સ્કીપિંગ કે કોણ કૂદી રહ્યું છે અને વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ કે છોકરીઓ શું કરી રહી છે. ઓકે ચલો આઠમું ધ ગર્લ્સ આર સ્કીપિંગ. મધર ઇઝ કુકિંગ. માતા અથવા તો મમ્મી રસોઈ બનાવી રહી છે તો હુ ઇઝ કુકિંગ? કોણ રસોઈ બનાવી રહ્યું છે અથવા તો કોણ રાંધી રહ્યું છે? બરાબર. અને વોટ ઇઝ મધર ડુઈંગ કે મમ્મી શું કરી રહી છે? દસમું મિનલ એન્ડ પૂજા આર ડાન્સિંગ. મિનલ અને પૂજા નાચી રહ્યા છે અથવા તો નૃત્ય કરી રહ્યા છે તો હુ આર ડાન્સિંગ કે કોણ નાચી રહ્યું છે અને વોટ આર મિનલ એન્ડ પૂજા ડુઈંગ? ઓકે અગિયારમું સલમા ઇઝ વોશિંગ ક્લોથ્સ. સલમા કપડાં ધોઈ રહી છે તો હુ ઇઝ વોશિંગ ક્લોથ્સ? કોણ કપડાં ધોઈ રહ્યું છે અને વોટ ઇઝ સલમા ડુઈંગ કે સલમા શું કરી રહી છે? ઓકે બારમું સોહન એન્ડ પ્રિયા આર પ્રેઇંગ. સોહન અને પ્રિયા પ્રાર્થના કરી રહ્યા છે. પી આર એવાય પ્રે એટલે પ્રાર્થના કરવી. બરાબર. તો હુ આર પ્રેઇંગ? કોણ પ્રાર્થના કરી રહ્યું છે અને વોટ આર સોહન એન્ડ પ્રિયા ડુઈંગ કે સોહન અને પ્રિયા શું કરી રહ્યા છે?
તો જુઓ ટોટલ 25 છે 25 છે આજના આપણે આ વિડીયોમાં આપણે 12 એક્ટિવિટી જોઈ ગયા બાકીની 13 એક્ટિવિટી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ઓકે ચલો ફરીથી સમજી લો રાજ ઇઝ સ્વિમિંગ રાજ તરી રહ્યો છે તો હુ ઇઝ સ્વિમિંગ કોણ તરી રહ્યું છે વોટ ઇઝ રાજ ડુઈંગ કે રાજ શું કરી રહ્યો છે બીજું નિખિલ ઇઝ રીડિંગ એ બુક નિખિલ ચોપડી વાંચી રહ્યો છે તો હુ ઇઝ રીડિંગ એ બુક કોણ ચોપડી વાંચી રહ્યું છે વોટ ઇઝ નિખિલ ડુઈંગ કે નિખિલ શું કરી રહ્યો છે કોઈનું પણ નામ ફરીથી કહું છું ગમે ત્યાં આવે એનો પહેલો લેટર કેપિટલ સાદું સેન્ટેન્સ હોય તો પાછળ ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો પાછળ ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્ન ચિહ્ન ઓકે ધ બોયઝ આર ફ્લાઇંગ કાઇટ્સ કે છોકરાઓ પતંગ ચગાવી રહ્યા છે તો હુ આર ફ્લાઇંગ કાઇટ્સ કોણ પતંગ ચગાવી રહ્યું છે વોટ આર બોયઝ ડુઈંગ છોકરાઓ શું કરી રહ્યા છે રાજ એન્ડ અમર આર ક્લાઇમ્બિંગ એ ટ્રી રાજ અને અમર ઝાડ ઉપર ચડી રહ્યા છે હુ આર ક્લાઇમ્બિંગ એ ટ્રી કોણ ઝાડ ઉપર ચડી રહ્યું છે વોટ આર રાજ એન્ડ અમર ડુઈંગ રાજ અને અમર શું કરી રહ્યા છે કિરણ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક કિરણ દૂધ પી રહ્યો છે હુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક કોણ દૂધ પી રહ્યું છે વોટ આર કિરણ ડુઈંગ કિરણ શું કરી રહ્યો છે ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ પટાવાળો ઘંટ વગાડી રહ્યો છે હુ ઇઝ રિંગિંગ ધ બેલ કોણ બેલ ઘંટ વગાડી રહ્યું છે વોટ ઇઝ પ્યુન ડુઈંગ કે પટાવાળો શું કરી રહ્યો છે ધ ચિલ્ડ્રન આર લર્નિંગ ગ્રામર કે બાળકો વ્યાકરણ શીખી રહ્યા છે હુ ઇઝ લર્નિંગ ગ્રામર કોણ વ્યાકરણ શીખી રહ્યું છે વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ બાળકો શું કરી રહ્યા છે આઠમું ધ ગર્લ્સ આર સ્કીપિંગ છોકરીઓ દોડા કૂદી રહી છે હુ ઇઝ સ્કીપિંગ અહીંયા હુ આર આવશે ઓકે બહુવચન છે ને એટલે હુ આર આવશે ઇઝ નહીં આવે હુ આર સ્કીપિંગ કે કોણ દોરડા કૂદી રહ્યું છે બરાબર પછી શું થશે વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ કે છોકરીઓ શું કરી રહી છે મધર ઇઝ કુકિંગ મમ્મી રાંધી રહી છે અથવા તો મમ્મી રસોઈ બનાવી રહી છે હુ ઇઝ કુકિંગ કોણ રસોઈ બનાવી રહ્યું છે વોટ ઇઝ મધર ડુઈંગ કે મમ્મી શું કરી રહી છે મિનલ એન્ડ પૂજા આર ડાન્સિંગ મિનલ અને પૂજા નૃત્ય કરી રહ્યા છે હુ આર ડાન્સિંગ કોણ નાચી રહ્યું છે અથવા તો કોણ નૃત્ય કરી રહ્યું છે વોટ આર મિનલ એન્ડ પૂજા ડુઈંગ મિનલ અને પૂજા શું કરી રહ્યા છે સલમા ઇઝ વોશિંગ ક્લોથ્સ સલમા કપડાં ધોઈ રહી છે હુ ઇઝ વોશિંગ ક્લોથ્સ કોણ કપડાં ધોઈ રહ્યું છે વોટ ઇઝ સલમા ડુઈંગ સલમા શું કરી રહી છે સોહન એન્ડ પ્રિયા આર પ્રેઇંગ સોહન અને પ્રિયા પ્રાર્થના કરી રહ્યા છે હુ આર પ્રેઇંગ કોણ પ્રાર્થના કરી રહ્યું છે વોટ આર સોહન એન્ડ પ્રિયા ડુઈંગ સોહન અને પ્રિયા શું કરી રહ્યા છે બરાબર તો મેં તમને કીધું એમ ટોટલ 25 એક્ટિવિટી છે આજના વિડીયોમાં આજે આપણે 12 એક્ટિવિટી જોઈ બાકીની 13 એક્ટિવિટી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બરાબર આ ચેપ્ટરમાં આપણે હુ અને વોટથી શીખી ગયા વેર વાળું પછી આવશે હજુ હુ અને વોટની બીજી 13 એક્ટિવિટી કરવાની છે બરાબર વર્કશીટમાં પૂછાશે એટલે ધ્યાનથી જોજો ઓકે આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે નમસ્કાર